દાહોદમાં સુખસર અનાજ માર્કેટમાં માવઠાથી અનાજને નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદથી બહાર ખુલ્લામાં રાખેલ અનાજને નુકસાન પહોંચ્યું છે. મોડી રાત્રે પડેલ વરસાદથી વેપારીઓને નુકસાન થયું છે. દાહોદના સુખસર અનાજ માર્કેટમાં માવઠાના કારણે અનાજને નુકસાન થયું છે. કમોસમી વરસાદથી બહાર ખુલ્લામાં રાખેલું અનાજ પલળી ગયું છે, જેના કારણે નુકસાન થયું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક બંધ થઈ ગઈ છે. યાર્ડમાં જગ્યા ન હોવાથી આવક બંધ કરાઈ છે. રવિવારે 85,000 ગુણીની આવક થઈ હતી, પરંતુ હવે જગ્યા ન હોવાના કારણે ડુંગળીની આવક બંધ કરી દેવાઈ છે. રવિવારે 85,000 ગુણીની આવક થઈ છે, પરંતુ હવે વધુ ડુંગળીની આવક માટે યાર્ડ પાસે જગ્યા નથી, જેના કારણે ડુંગળીની આવક બંધ કરાઈ છે. મહેસાણામાં ડુંગળી 100 રૂપિયાને પાર પહોંચી છે. થોડા દિવસ પહેલા જે ડુંગળી 70-80 રૂપિયા કિલો મળતી હતી, તે ડુંગળી હવે 100 રૂપિયા કિલોએ પહોંચી છે. આ ડુંગળી 3-4 મહિના પહેલા 15-20 રૂપિયામાં વેચાતી હતી. હાલ તેનો હોલસેલ ભાવ 40-60 રૂપિયા છે. ડુંગળીના જો રિટેલ ભાવની વાત કરીએ તો હાલ નવી ડુંગળીનો રિટેલ ભાવ 100 રૂપિયા પહોંચ્યો છે, જ્યારે જૂની ડુંગળી તો બજારમાં ક્યાંય દેખાતી જ નથી. આ ભાવ વધારાના કારણે ગૃહિણીના બજેટમાં મોટો માર પડ્યો છે. રિટેલ ધંધામાં પણ 70% જેટલો ઘટાડો નોંધાયો છે. ડુંગળી તો અત્યારે છે નહીં, મતલબ બહુ ઓછી ક્વોન્ટિટીમાં છે. મહારાષ્ટ્રમાં થોડો ઘણો માલ વધ્યો છે. જૂની ડુંગળીના ભાવ અત્યારે હોલસેલમાં 80-90 રૂપિયા કિલો છે. હાલ રિટેલ બજાર ડુંગળી 90-100 રૂપિયા વેચાય છે, અને જૂની ડુંગળીની બિલકુલ હયાત છે જ નહીં. આ વેપારીઓ ગોલમાલ કરે છે, સ્ટોકિસો કરીને અને છૂટક આપો છો મુગા ભાવ, એટલે શાકભાજી લેવાય ખવાય જ નહીં. બજેટમાં બહુ જ તકલીફ પડે છે, કારણ કે આજકાલ આટલા ડુંગળીના ભાવ, ખરેખર આટલા તો ડુંગળીના ભાવ અમે કદી સાંભળ્યા પણ નથી. એમ તો આટલા બધા ડુંગળીના ભાવ, અમે ખરેખર શાક લેવા જઈએ છીએ તો અમે ડુંગળી ખરીદતા પણ નથી. ડુંગળી હવે લોકોને રડાવી રહી છે, કારણ કે તેના ભાવ જે છે એ એટલી હદે વધી રહ્યા છે કે લોકોએ હવે ડુંગળી ખરીદવો માટે વિચાર કરવો પડી રહ્યો છે. 100 રૂપિયા સુધી ડુંગળીનો ભાવ પહોંચી ગયો છે. હજુ 2 મહિના પહેલા જ આ જ ડુંગળી 15-20 રૂપિયા વેચાતી હતી, પરંતુ હવે કસ્તુરીનો ભાવ થઈ ગયો છે 100 રૂપિયા સુધી. અમે 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ, ગોંડલ અને મહેસાણાની, કે જ્યાં ડુંગળીની જે આવક છે એ તો થઈ રહી છે, પરંતુ જે રેગ્યુલર આવક થઈ છે તેના કરતાં ઓછી આવક થઈ રહી છે, જેના કારણે આ ડુંગળીના જે ભાવ છે એ વધી ગયા છે. કમોસમી વરસાદ ખેડૂતોનો